તાપી જિલ્લામાં વનકર્મી મહિલા અને સ્થાનિક લોકો સાથે થયેલ ઘર્ષણમાં નવો વળાંક. રેન્જ ફોરેસ્ટ ઓફિસર રઘુવીર કોસાળા અને ફોરેસ્ટર હિનાબેન ચૌધરી દ્વારા લગાવેલા ખોટા આરોપોની એફઆઈઆર રદ કરી રેન્જ ફોરેસ્ટ ઓફિસર રઘુવીર કોસાળા અને હિનાબેન ચૌધરી ઉપર ખાતાકીય તપાસ મૂકી દક્ષિણ ગુજરાતમાંથી બહાર ટ્રાન્સફર કરવા બાબતે તાપી જિલ્લા સમસ્ત આદિવાસી સમાજ દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું. સમગ્ર આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને રજૂઆત કરતા જણાવ્યું હતું કે પાછલા ઘણા વર્ષોથી તાપી જિલ્લામાં નોકરી કરનાર વનકર્મીઓ એવા રેન્જ ફોરેસ્ટ ઓફિસર રઘુવીર કોસાળા અને ફોરેસ્ટર રીનાબેન ચૌધરી દ્વારા વારંવાર ફોરેસ્ટ રાઇટ એક્ટના ઉપરવટ જઈને તાપી જિલ્લાના ગામોમાં અવારનવાર અંગ્રેજોની જેમ ત્રાસ ગુજારવામાં આવે છે. ગરીબ અને નિરક્ષર આદિવાસીઓ ઉપર રોફ જમાવી અને તેમને ફોરેસ્ટ ઓફિસમાં બોલાવી લાવી માર મારી દાદાગીરી કરવામાં આવી રહી છે અને જે આગેવાનો કાયદાનું અમલીકરણ કરવા માટે વર્ષોથી કાર્ય કરે છે તેઓ ઉપર ખોટા કેસ કરવામાં આવે છે, જે બાબતે તાપી જિલ્લાના આદિવાસી સમાજ હવે રોષે ભરાયેલો છે. ગત તારીખ 21ના રોજ રેન્જ ફોરેસ્ટ ઓફિસર કોસાળા અને ફોરેસ્ટર રીનાબેન ચૌધરી દ્વારા પૂર્વ આયોજિત કાવતરું રચી જેમના પર કેસ દાખલ કર્યો છે તેમને ફોન કરી ત્યાં બોલાવી તેમના જોડે મારી જમીન છે એમ જીભાજોડી કરવામાં આવી હતી અને તમે પૈસા ઉઘરાવો છો એવા શબ્દો ઉચ્ચારી તેમની ઉશ્કેરણી કરી. ત્યારબાદ તેમનો વિડીયો વાયરલ કરી જાતીય સતામણી અને ફરજ રોકાવટની ખોટો ગુનો દાખલ કરેલ છે, જે તદ્દન ખોટો છે અને જૂઠો આરોપ છે. એ બાબતે જો હકીકત જણાવીએ તો તારીખ 19 જાન્યુઆરીના રોજ રીનાબેન ચૌધરીના ફોન નંબરથી જયરામભાઈ પર સતત ફોન કરી તેમને સ્થળ પર બોલાવવામાં આવી રહ્યા હતા, પરંતુ તેમણે આ મહિલા કર્મચારીનો ફોન રિસીવ કર્યો ન હતો. તેથી આ મહિલા કર્મચારી દ્વારા બીજા વ્યક્તિના નંબર પરથી ફોન કરી જયરામભાઈ સાથે વાત કરી આ સ્થળ પર આવી લોકો સાથે વાતચીત કરવા જણાવેલ હતું. તેમજ ગત તારીખ 21 જાન્યુઆરીના રોજ સવારે ફોરેસ્ટર રીનાબેન ચૌધરી દ્વારા જયરામભાઈ પાંચિયાભાઈ ગામિત પર ફોન કરી 60 સેકન્ડ વાત કરી તેમને બોલાવવામાં આવ્યા હતા, જ્યાં જયરામભાઈ દ્વારા તેમના કહેવાથી લોકો સાથે મળી ચર્ચા કરી અને તેમને શાંત પાડી ત્યાંથી ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે આ મહિલા વનકર્મી આવી જતા તેમને ત્યાં સ્થળ પર જઈ સ્થાનિક મહિલાઓ અને સમાજના આગેવાનો સાથે રોફ જમાવી જીવાજોડી કરી હતી અને વિડીયો વાયરલ કરી જાતીય સતામણી થયેલા ખોટો આરોપ લગાવ્યો હતો, જે હકીકત સમસ્ત આદિવાસી સમાજ દ્વારા અને બીજા વિડીયો દ્વારા તાપી જિલ્લા કલેક્ટરને જાણ કરવામાં આવે છે કે આ કામમાં રૂકાવટ અને જાતીય સતામણીનો ગુનો તદ્દન ખોટો છે અને પાયા વિહોણો છે, જેથી રેન્જ ફોરેસ્ટ ઓફિસર રઘુવીર કોસાળા અને ફોરેસ્ટર રીનાબેન ચૌધરી ઉપર અગાઉ પણ નિરક્ષર અને ગરીબ આદિવાસી સમાજના લોકોને ફોરેસ્ટ રાઇટ એક્ટની ઉપર જઈને મારામારી કરવી, ઝૂંપડા સળગાવી દેવા, રાત્રિ દરમિયાન ઉચકી લઈ જઈને માર મારવો, ખોટા દંડ ફટકારવા વગેરે જેવા કલંકિત કૃત્યોથી બદનામ છે. તેમજ ખુરદી, વીરપુર, વાલોઠા, ઝાંખરી, આમોનિયા વગેરે ગામો દ્વારા વારંવાર આ બાબતે તાપી જિલ્લા કલેક્ટરને આવેદન રૂપે ફરિયાદો આપવામાં આવેલ છે, પરંતુ આજ દિન સુધી આરોપી વનકર્મીઓ ઉપર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી નથી, જેને અનુલક્ષીને આજરોજ સમસ્ત આદિવાસી સમાજ દ્વારા કલેક્ટરને આવેદનપત્ર આપી જાણ કરતા તાપી જિલ્લાના આરએફઓ રઘુવીર કોસાળા અને ફોરેસ્ટર રીનાબેન ચૌધરી દ્વારા પૂર્વ આયોજિત ષડયંત્ર કરી આદિવાસી સમાજના આગેવાન જયરામભાઈ ગામિત, પ્રજ્ઞેશભાઈ ગામિત અને અન્ય વ્યક્તિઓ પર ગુનો દાખલ કરેલ છે, જે તદ્દન ખોટો અને જૂઠો છે, જેથી આ એફઆઈઆર રદ કરવામાં આવે. તેમજ ખોટા આરોપ લગાવવા બદલ આરએફઓ કોસાળા અને ફોરેસ્ટર રીનાબેન ચૌધરી ઉપર ખાતાકીય તપાસ મૂકી તાત્કાલિક ધોરણે દક્ષિણ ગુજરાતના વિસ્તારમાંથી ટ્રાન્સફર કરવામાં આવે એવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે માંગ નહીં સ્વીકારાય તો આવનાર સમયમાં સમસ્ત આદિવાસી સમાજ દ્વારા રસ્તા પર ઉતરી જલદ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી. હંસરાજ પાડવી, જનસાક્ષી ન્યૂઝ, તાપી.